પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી પ્રેમી સલામ પાઠવું છું. આખા અઠવાડિયા દરમિયાન પ્રભુએ આપણી બધી રીતે સંભાળ લીધી અને આજે 13 ઓગસ્ટ 2022 અને શનિવારનો દિવસ, અને આ દિવસને માટે આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજે જે પ્રશ્ન, એ તો માર્કની લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય અને 23મી કલમ, માર્ક 12 અને 23, ત્યાં સદુક્યો જેવો એક ગ્રુપ હતું અને પુનરુત્થાનના સિદ્ધાંતમાં તેઓ માનતા નહોતા. પુનરુત્થાનનું શિક્ષણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપતા હતા ત્યારે આ સદુક્યો એ શિક્ષણને સ્વીકારતા નહોતા. તેમણે ઈસુને પ્રશ્ન કર્યો. કેવો પ્રશ્ન? કે પુનરુત્થાનમાં તેઓમાંથી કોની પત્ની થશે? આ પ્રશ્ન જો બેકગ્રાઉન્ડ જોઈએ ને તો સદુકીમાંથી એક જણે ઈસુને પ્રશ્ન કર્યો કે રાબી, તમે પુનરુત્થાન વિશે શિક્ષણ આપો છો, પુનરુત્થાનના દિવસે એકબીજાને મળી શકીશું એ તમે બતાવો છો, તો અમારા ગામમાં એક માણસ, એને લગ્ન કર્યા અને બાળક હતું નહીં અને એ માણસ મરી ગયો, એટલે એની પત્નીએ એના બીજા ભાઈ સાથે લગ્ન કર્યા. થોડા સમય પછી એ પણ મરી ગયો, એને પણ બાળક નહોતું. પછી એણે ત્રીજા ભાઈ જોડે લગ્ન કર્યું, એ પણ થોડા સમયમાં મરી ગયો, એને પણ બાળક નહોતું. એમ કરતાં કરતાં 6 ભાઈઓ સાથે વારા પ્રમાણે લગ્ન કર્યા અને 6 ભાઈઓ મરી ગયા. પછી 7માની સાથે લગ્ન કર્યા. તો હવે આ પુનરુત્થાન જ્યારે થશે ત્યારે આ 7માની એ કોની પત્ની ગણાશે? પહેલાંની, બીજાની, ત્રીજાની, ચોથાની, છઠ્ઠાની કે 7માની? એટલે સદુકીઓએ આ પ્રશ્ન પુનરુત્થાનના સિદ્ધાંતની મશ્કરી કરવા માટે પ્રશ્ન કર્યો. એમને પુનરુત્થાનના સિદ્ધાંત વિશે જાણવું છે, ઊંડી માહિતી મેળવે છે એવું નથી, પણ ઈસુને ફસાવવા માટે, સપડાવવા માટે આ પ્રશ્ન કર્યો કે આ 7 ભાઈઓમાંથી જ્યારે પુનરુત્થાન થશે ત્યારે 7માંથી કોની સ્ત્રી ગણાય? બધાની સાથે લગ્ન કર્યા છે. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે જવાબ આપ્યો કે તમે ધર્મલેખોનું પરાક્રમ જાણતા નથી, ધર્મલેખોમાં જે શિક્ષણ આપવામાં આવ્યું છે એ તમે સમજતા જ નથી, પુનરુત્થાનનો સિદ્ધાંત તમે સમજતા જ નથી. તમે એ સિદ્ધાંતને સમજો તો ખબર પડે. કેમ? કે પુનરુત્થાન પામ્યા પછી, મહિલાઓનું પુનરુત્થાન થાય પછી એ લોકો પરણતા નથી ને પરણાવતા નથી, પૃથ્વી પરના જે સંબંધો છે એ સંબંધો ચાલુ રહેતા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ કહેવા માંગ્યું કે 7માંથી કોઈની પણ એ પત્ની થશે નહીં. એટલે પુનરુત્થાનનો સિદ્ધાંત આ લોકો સમજ્યા નથી અને સમજવા માગતા પણ નથી. અહીં આગળ ઈસુએ આ સદુક્યોનો જે અજ્ઞાનપણાને જાહેર કર્યું કે તમે જાણતા જ નથી પુનરુત્થાન શું છે, પુનરુત્થાનનો સિદ્ધાંત તમે જાણતા નથી અને તમે તો સ્વીકારતા પણ નથી. તો આ પ્રશ્નમાં ઈસુને તેઓ ફસાવી શક્યા નહીં. ભલા ભાઈઓ અને બહેનો, આજનો આ પ્રશ્ન સદુક્યોના માટે જ નહીં પણ આપણા માટે પણ છે કે પુનરુત્થાનમાં કોઈ કૌટુંબિક સંબંધો હોતા નથી. નવા શરીર સાથે પુનરુત્થાન થશે, આખો વિષય અલગ છે, પરંતુ આ પ્રશ્ન સમજવામાં
પ્રભુ આપણા બધાની સહાય કરે, દોરવણી આપે, સામર્થ્ય આપે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ કે આજનો આ દિવસ તમે અમને બતાવ્યો અને પુનરુત્થાન સંબંધીનો જે પ્રશ્ન એની સમજ તમે આપી એ માટે અમે આભાર માનીએ છીએ. પ્રભુ, તમારા હાથોમાં સોંપાઈએ છીએ, તમે દોરો ને ચલાવો. પ્રભુ ઈસુના નામે સાંભળો અને માન્ય કરો. આમેન.